ભાવનગર નાગરિક સહકારી બેંકના 68મા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિક બેંકની મુખ્ય શાખાના સભાગૃહ ખાતે યોજવામાં આવેલ કેમ્પમાં બેંકના સભાસદો, કર્મચારીઓ, ગ્રાહકો તથા શુભચિંતકોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પ અંગે બેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાયે માહિતી આપી હતી. ભાવનગર નાગરિક સહકારી બેંકની સ્થાપના 8/2/1955 થઈ હતી. આજે 68મો સ્થાપના દિવસ છે અને એ દિવસે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને અમારું આયોજન 68 બોટલ કમસે કમ થાય પણ અત્યારે જે ઉત્સાહ છે એટલે એનાથી પણ ક્રોસ કરી જશે એમ લાગે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉક્ટર મનીષભાઈ જોશી એ આજે ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે અને ભાવનગર નાગરિક બેંક દ્વારા જે ડોનેશન આપવામાં આવે છે સામાજિક સંસ્થાઓને એવી 7 સંસ્થાઓના ડોનેશનનો ચેક વિતરણ પણ આજરોજ સાથે કરવાના છીએ. અમારા ભૂતપૂર્વ અધિકારી કર્મચારીઓ જેને આ બેંકમાં યોગદાન આપ્યું છે પ્રગતિમાં એનું પણ અમે સાથે સન્માન કરવા જઈ રહ્યા છીએ. એવો સુંદર મજાનું આયોજન આજે કર્યું છે. રક્તદાન કરનાર રક્તદાતાઓને સર્ટિફિકેટ તથા સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. બેંકના સ્થાપના દિવસે ભાવનગરની 7 સામાજિક સંસ્થાઓને અનુદાનના ચેકનું વિતરણ પણ કરાયું હતું.